હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ફરી એક વખત તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોવાના છે ધોરણ દસ વિજ્ઞાનના અસાઇનમેન્ટ બે હજાર બાવીસના પેપર નંબર બે ના વિભાગ એનું સોલ્યુશન સાથે સાથે આ ક્વેશ્ચન પણ સમજીશું અને જોડે કેટલાક ઇમ્પોર્ટન્ટ એના રિલેટેડ જે હેતુલક્ષીમાં પ્રશ્નો પૂછાય શકે એ લાઇન્સ પણ જોઈશું તો વિડીયો પૂરેપૂરો જોવાનો છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ

જેમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે અહીંયા સિલ્વર પ્રોમાઇડ એટલે કે એજીબીઆર આ સિવાય તમે સિલ્વર ક્લોરાઈડમાં લખી શકો જેનું સૂત્ર થશે એજી સીએલ આના રિલેટેડ બીજું એક ક્વેશ્ચન પણ પૂછી શકે કે સૂર્યપ્રકાશમાં સિલ્વર ક્લોરાઇડનો રંગ સફેદમાંથી ખાલી જગ્યા રંગના પદાર્થમાં થાય છે એટલે કે ખાલી જગ્યા રંગનો બને છે તો જવાબ શું આવશે રાખોડી રંગ બરાબર આ સિવાય વિઘટન પ્રક્રિયા છે આ બરાબર આ જે પ્રક્રિયા છે એ કઈ છે વિઘટન પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા એટલે શું એક જ પ્રક્રિયા તૂટીને વધુ સરળ નીપજો આપે તેને વિઘટન પ્રક્રિયા કહેવાય આ સિવાય વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઊર્જા જરૂરી છે અને જે પ્રક્રિયામાં ઉષ્મા શોષાતી હોય તેવી પ્રક્રિયાઓને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે તો આ બધી જે લાઇન્સ છે તમને વિડીયોઝમાં મળવાની છે જે પણ આસાઇનમેન્ટના વિડીયોઝ છે કે પછી જે પણ હેતુલક્ષી પ્રશ્નોના વિડીયોઝ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો દરેકે દરેક વિડીયો શાંતિથી સમજો જોજો જો સરખી રીતે જોશો સમજશો તો તમને પૂરેપૂરા માર્ક્સ વિભાગીમાં મેળવી શકશો બરાબર હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કીટોન સંયોજનમાં હાજર ક્રિયાશીલ સમૂહનું સૂત્ર ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે સી ડબલ વન ઓ એકચ્યુઅલી તમે આવી રીતે પણ લખી શકો બરાબર તો અહીંયા જે કિટોન છે એમાં આ રીતે જે આ સિવાય તમે આલ્કોહોલનું પણ પૂછાઈ શકે આલ્ડીહાઈડનું પણ પૂછાઈ શકે કાર્બોક્સિલિક એસિડનું પણ પૂછાઈ શકે તો એ બધે બધું વાંચી લેજો તૈયાર કરી લેજો આ સિવાય કયો પ્રત્યે લાગે છે એ પણ પૂછાઈ શકે ઓકે ત્યારબાદ જંગલી કોબીજના માત્ર પહોળાપણોની પસંદગી દ્વારા ખાલી જગ્યા શાકભાજીનો વિકાસ થયો તો જે શાકભાજીનો વિકાસ થયો એનું નામ છે કેલી બરાબર આ સિવાય કોબીજ છે બ્રોકલી છે ફ્લાવર છે કલરવી છે લાલ કોબીજ છે તો આ બધાનો પણ વિકાસ થયો છે તો એ બધું પણ યાદ રાખજો જેમ કે પર્ણો વચ્ચેનું અંતર ઓછું કરતાં કોબીજનો વિકાસ થયો બરાબર પુષ્પોની વૃદ્ધિ અવરૃદ્ધતા બ્રોકલીનો વિકાસ થયો વંદ્ય પુષ્પોમાંથી જે છે ફ્લાવરનો વિકાસ થયો ફૂલેલા ભાગની પસંદગીથી એટલે કે જે કાંઠ છે એમાંથી કલરબીનો વિકાસ તો આ યાદ રાખજો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર ત્યારબાદ ખાલી જગ્યાના અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન આવશ્યક છે તો અહીંયા જવાબ આવશે થાઇરોક્સિન શું આવશે થાઇરોક્સિન તો જે થાઇરોક્સિન છે એ એકચ્યુઅલી થાઇરોઇડ ગ્રંથિ છે એમાંથી થાઇરોક્સિનના અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે એટલે કે બનાવવા માટે આયોડિન આવશ્યક છે થાયરોક્સિન કામ શું કરે તો કાર્બોધિત પ્રોટીન અને ચરબીના ચયાપચયનું જે છે નિયંત્રણ આપણા શરીરમાં કરે છે ઓકે હવે જો થાયરોક્સિન ના બને તો આ બધાનું જે નિયંત્રણ છે એ અટકી જાય મતલબ ખોરવાઈ જાય અને પછી તકલીફ ઊભી થાય ઓકે આ સિવાય બીજું પણ એક વસ્તુ યાદ રાખજો આયોડીનની ઉણપથી ગોઇટર નામનો રોગ થાય છે અને જેમાં ગરદન ફૂલી જાય છે બરાબર એટલે જ આપણે તમે એડ સાંભળીએ યુક્ત મીઠું ખાઓ બરાબર ત્યારબાદ નેક્સ્ટ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટાથી જણાવો તો સાબુનો અધ્રુવીય છેડો જળ અનુરાગી જ્યારે ધ્રુવીય છેડો જળ વિરાગી છે તો જવાબ આવશે ખોટું હવે જળ અનુરાગી એટલે શું તો જળ જોડે સંપર્ક કરશે મતલબ પાણી સાથે ચોંટશે બરાબર જેમાં જે સાબુ છે એમાં આવી રીતે બરાબર રચના હશે બરાબર જે મિસાઇલ જેવી રચના બનાવશે બરાબર જેમાં આ જે છેડો હશે ધ્રુવીય એનએ પ્લસ બરાબર તો અહીંયા જે આ જે છેડો છે એનએ પ્લસ વાળો એ જળ અનુરાગી છે બરાબર ધ્રુવીય છેડો જ્યારે આ જે છેડો છે એ મેલને ચોટશે બરાબર એટલે હાઇડ્રોકાર્બનને ચોટશે ઓકે તો જેમ પાણી સાથે આ એને પ્લસ છે જે ધ્રુવીય છેડો છે પાણી સાથે સંપર્ક કરશે જેમ પાણી નાખશો એટલે આ જે અહીંયા તેલનો ડાગો કે ગમે તે ડાઘો જે સંપર્કમાં થયો હશે અને કેચ ઇન ડા ગો દૂર કરી નાખશે બરાબર તો એ વિધાન સ્વરૂપ છે ખોટું બરાબર ત્યારબાદ નેક્સ્ટ જે બહિર્ગોળ લેન્સ નો પાવર +4.0 ડાયોપ્ટર હોય તો તેની કેન્દ્ર લંબાઈ +20 સેન્ટીમીટર થાય તો જવાબ અહીં આવશે ખોટું બરાબર તો જે પાવર નો એકમ છે એક તો તમને ખબર પડી ગઈ કે એસા એકમ શું છે ડાયોપ્ટર છે એક ડાયોપ્ટર બરાબર થાય 1 મીટર ઇનવર્સ બરાબર તો અહીં पी न सूत्र शू पावन सूत्र एक भाग्या एफ तो एफ ने करता बनाए तो एफ बराबर था एक भाग्या तो भार राइट हम चार ओके हम अँ ऊपर एक, तो एक किलाव है, किलाव है, तो है तो एक भाग्या चार केीरोइंट पच्चीस बराबर तो अँ पच्चीस सेंटीमीटर थे वीस सेंटीमीटर ना थे जवाब आशे खोटू त्यार अनुमस्तिष्क भाग શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે તો જવાબ આવશે ખરું આ સિવાય અન્ય જે છે કાર્યો મગજના જેમ કે અનૈચ્છિક ક્રિયાઓ મધ્યમગજ અને પશુ નિયંત્રિત થાય છે અથવા નિયંત્રિત હોય છે પછી રુધિરનું દબાણ લાળ રસનું જરવું અને ઉલટી થવી એ લંબ મજા દ્વારા નિયંત્રિત થાય છે લંબ મજા ક્યાં આવેલા છે તો પશુ આવેલા છે બરાબર એક સીધી રેખામાં ચાલવું સાઇકલ ચલાવવી એક પેન્સિલ ઉપાડવી એ અનુમસ્તિષ્ક જે છે અનુમસ્તિષ્ક અથવા અનુમસ્તિષ્ક દ્વારા સંભવ છે તો આ બધું યાદ રાખજો બરાબર આમાંથી ગમે તે ક્વેશ્ચન હોઈ શકે છે બરાબર તો જો આ વિડીયો તમને હેલ્પફુલ થયો ને તો વિડીયો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ છે આપેલા બહુવિકલ્પી ઉત્તરવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને ઉત્તર લખવો आधुनिक आवर्त कोष्टक में एक तत्व ने इलेक्ट्रॉन रचना 286 तो आ तत्व कया समूह में आवेलू हसा तो जो अइया याद रखयो बहुत सिंपल छे 1 થી 20 તત્વ માડે ખાસ જે સમૂહ ની સંખ્યા એટલે સમૂહ સુ છે તો ઉબા જ દે સુ છે સમૂહ બરાબર તો સમૂહ ટોટલ કેલા છે 1 થી 18 એટલે કે ટોટલ 18 છે આવર્ત કેટલા છે 7 છે બરાબર તો અહીંયા બે આઠ છે તો જે કક્ષા છે અહીંયા ટોટલ બે કક્ષાથી પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આઠ બરાબર તો આમ બે કક્ષા છે તો બે આવર્ત હશે આવર્તનો નંબર કયો હશે બે એટલે કે કક્ષાના જેટલી પણ કક્ષા હોય એકથી વીસ થતો માટે અને એકથી વીસ માટે તમને પૂછશે બરાબર હવે ખબર કેવી રીતે પડી ક્યાં એકથી વીસમાં જ છે તો તમે સરવાળો કર્યો અહીંયા બે ને આઠ દસ મતલબ નંબર કયો છે આનો દસમો છે બરાબર એટલે કે એકથી વીસમાં જ છે સિમ્પલ હવે અહીંયા કક્ષા કેટલી છે બે છે તો કક્ષાની સંખ્યા બરાબર આવડતની સંખ્યા બરાબર તો બે કક્ષા એટલે આવડતો નંબર કયો હશે બે હશે બરાબર હવે જો આપણે શોધવું હોય કે ભાઈ સમૂહ અહીંયા સમૂહ પૂછ્યો છે તો અહીંયા છેલ્લી કક્ષા જુઓ કેટલી છે આઠ છે હવે જો બે ઇલેક્ટ્રોનો હોય મતલબ એક અને બે એક હોય તો પહેલો સમૂહ અને બે હોય તો બીજો સમૂહ પણ ત્રણ માટે ત્રણમાં દસ ઉમેરી દો ત્રણને દસ કેટલા થશે તેર તો તેરમો સમૂહ ચાર હોય તો ચૌદમો સમૂહ પાંચ હોય તો પંદરમો સમૂહ અહીં આઠ છે તો અઢારમો સમૂહ માટે જવાબ આવશે ડી અને આ જે તત્વો છે કયું છે નીચે કમેન્ટ કરજો બરાબર ત્યારબાદ નવમો ક્વેશ્ચન છે કલિકા સર્જન દર્શાવતી એક કોશી ફૂગ કઈ છે તો જવાબ આવશે ઈસ્ટ ત્યારબાદ દસમો ક્વેશ્ચન પૃથ્વી પર હાલની માનવજાતિનું મૂળ ઉદ્ગમ કયું છે તો જવાબ આવશે આફ્રિકા ત્યારબાદ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું કાર્ય કોણ કરે છે તો જવાબ આવશે સિલિયરી સ્નાયુઓ ઓકે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતાં પરમાણવીય ત્રીજામાં શું ફેરફાર થાય છે તો જવાબ આવશે પરમાણવીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે આ યાદ રાખજો હા કેમ આવું થાય ખબર છે ખબર છે તો જરૂરથી કમેન્ટ કરજો બાકી નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી તમને આનો આન્સર આપીશ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા એકદમ ઈઝી છે બરાબર તો એકમ સમયમાં હવે સૂત્ર તમને ખબર છે ને આઈ બરાબર ક્યુ ભાગ્યા ટી બરાબર તો એકમ સમયમાં ટાઈમ છે તો એકમ સમયમાં કોઈ ચોક્કસ આડછેદમાંથી એટલે કે વાહક તારમાંથી ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને એટલે કે ક્યુને શું કહેવાય વિદ્યુત પ્રવાહ કહે છે એટલે આઈ બરાબર ક્યુ ભાગ્યા ટી આનું સૂત્ર છે યાદ રાખજો બરાબર સૂત્ર પૂછાય તો પણ તમને આવડવું જોઈએ ત્યારબાદ ચૌદમો ક્વેશ્ચન છે બાયોગેસનો મુખ્ય ઘટક કયો છે અને તેનું પ્રમાણ કેટલું હોય છે તો બાયોગેસનો મુખ્ય ઘટક મિથેન છે અને તેનું પ્રમાણ પંચોતેર ટકા છે ઓકે ત્યારબાદ પંદરમો ક્વેશ્ચન જૈવ વિઘટનીય પદાર્થો એટલે શું તો જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય છે જેમ કે કેળાનું છૂતરું બરાબર શાકભાજીનો કચરો અથવા શાકભાજી સજીવો તો એ જે છે તેઓને શું કહેવાય જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય છે અને જેનું વિઘટન ના થાય એને કહેવાય જૈવ અવિધનીય બરાબર કચરા માટે પણ પૂછે તો પણ આ રીતે તમે વ્યાખ્યા બનાવી શકો ત્યારબાદ વાક્ય પૂર્ણ કરો પુનઃ ચક્રીકરણની પદ્ધતિની સરખામણીએ પુનઃ ઉપયોગની પદ્ધતિ હંમેશા ઉત્તમ ગણાય છે પુનઃ ચક્રીકરણ એટલે રિસાયકલ બરાબર અને પુનઃ ઉપયોગ એટલે રિયુઝ બરાબર તો અહીં પુનઃચક્રીકરણ કરવા માટે શું કરવું પડશે આપણે ઉર્જા વપરાશે રિસાયકલ કર એમ એમ નહીં થાય ને રિસાયકલ બરાબર ને તો પુનઃ પુનઃચક્રીકરણની પદ્ધતિમાં કેટલીક ઉર્જા પણ ઉર્જા વ્યય પણ થાય છે બરાબર આ બેઠે બેઠું બુકનું જ વાક્ય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આઈ એમ શ્યોર કે તમને આ છૂડ ક્વેશ્ચન તો આવડે જ હશે પણ બીજા પણ કેટલાક ક્વેશ્ચન કેટલીક માહિતી મહત્ત્વની તમને મળી હશે જો મળી છે આ વિડીયો હેલ્પફુલ થયો જોઈએ તો વિડીયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ